સો હાય ફ્રેન્ડ્સ, તો આજનો જે વિડીયો છે જેમાં આપણે માનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના એટલે કે જેને ઇંગ્લિશમાં આપણે CMMS સ્કોલરશિપ કહીએ છીએ, તો એનું ફોર્મ તમે સ્ટેપ બાય સ્ટેપ ઘર બેઠા કઈ રીતે ભરશો એની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. કારણ કે આ સ્કોલરશિપ એક એવી સ્કોલરશિપ છે કે જેમાં તે પર્સન્ટેજ, પર્સન્ટાઇલ કે ગ્રેડનો કોઈ પણ ક્રાઇટેરિયા નથી. આમાં તમામ વિદ્યાર્થીઓ છે તે ભરી શકે છે. ઓલરેડી મેં MYSYનું ફોર્મ તમારે સ્ટેપ બાય સ્ટેપ મિસ્ટેક ફ્રી કઈ રીતે ભરવું જોઈએ એના પર પણ વિડીયો બનાવેલો છે. આ ઉપરાંત પણ તમારે ફ્રીશિપ કાર્ડને લગતા હોય, NSPને લગતા હોય કે કોઈ પણ સ્કોલરશિપને લગતા હોય એના માટે સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલી છે, તો એમાં જઈને તમે કોઈ પણ ફોર્મ છે તે ભરી શકો છો. હવે આપણે મેઇન ટોપિક પર આવીએ કે CMM સ્કોલરશિપનું ફોર્મ તમે ઓનલાઈન કઈ રીતે ભરી શકશો. તો તમે મોબાઈલમાં હોય તો પણ આરામથી ભરી શકશો અને કમ્પ્યુટરમાં હોય તો પણ આરામથી ભરી શકશો. હું જે રીતે અહીંયા સ્ટેપ ફોલો કરું એ રીતે તમારે સ્ટેપ છે તે ફોલો કરવાના છે. સૌપ્રથમ તમે ગૂગલમાં અથવા ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરશો CMMS, એટલે તમારી સમક્ષ પહેલી વેબસાઇટ આવશે scholarship.gujarat.government.in. એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. હું અહીંયા મોબાઈલમાં ભરી રહ્યો છું એટલે ત્રણ ડોટ પર ક્લિક કરીને ડેસ્કટોપ સાઇટ કરી લઈ, જેથી કરીને તમને વ્યવસ્થિત સ્ક્રીન છે તે જોવા મળે. હવે અહીંયા તમને ઉપર ત્રણ ઓપ્શન જોવા મળશે, એક રિન્યુઅલ એપ્લિકેશન, એક ડિલેડ એપ્લિકેશન, એક ન્યૂ એપ્લિકેશન. તો રિન્યુઅલ કે જે લોકોએ પ્રથમ વર્ષે અરજી કરી હોય એને ફરીથી રિન્યૂ કરવાની જોઈએ એ ઓપ્શન સિલેક્ટ કરશે. ડિલેડ એટલે જે લોકો અરજી કરવામાં પાછળ રહી ગયા હોય એ લોકો ડિલેડ એપ્લિકેશન પર ઓકે કરશે. હવે બે ઓપ્શનનું સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ તમારે કઈ રીતે ભરવું રિન્યુઅલ અને ડિલેડનું એના પર હું સ્પેશિયલ વિડીયો છે તે બનાવી દઈશ. હવે આપણે એ જોવાનું છે કે ફ્રેશ એપ્લિકેશન એટલે કે ન્યૂ એપ્લિકેશન કઈ રીતે કરવી, તો આના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે આ વર્ષની અહીંયા તમે નોટિફિકેશન પણ વાંચી શકો છો કે 2022 માટે તમારે છેલ્લી તારીખ 31/5/2022 સુધી તમે અરજી છે તે કરી શકશો. અહીંયા તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો જે લેફ્ટ સાઇડ છે એમાં તમામ પ્રકારની PDF તમને મળી જશે. આ PDF તમે ડાઉનલોડ કરીને આરામથી જોઈ શકો છો. આ ઉપરાંત કોઈ પ્રકારનો પ્રશ્ન રહે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ SMS કરી શકો છો અથવા નીચે કોમેન્ટ પણ કરી શકો છો. તો ફ્રેશ એપ્લિકેશન કરવા માટે ન્યૂ એપ્લિકેશન છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે લોગિનનું ઓપ્શન તમને જોવા મળશે, પરંતુ આમાં તમારે સીટ નંબર અને પાસવર્ડની મદદથી લોગિન કરવાનું હોય, પરંતુ તમે ફ્રેશ અરજી કરતા હોય એટલે તમારી પાસે પાસવર્ડ ના હોય તો એના નીચે તમને જોવા મળશે ઇફ યુ હેવ નોટ રજિસ્ટર્ડ પ્લીઝ ક્લિક ફોર રજિસ્ટ્રેશન. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે કારણ કે તમારે રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે. હવે અહીંયા રજિસ્ટ્રેશન કરવા માટે તમે આરામથી સમજો કે જો તમે ડિપ્લોમા એડમિશન લીધું હોય તો તમારે 10 સિલેક્ટ કરવાનું છે. તમે મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી એવા કોઈ પણ પ્રોફેશનલ કોર્સીસમાં એડમિશન લીધું હોય કે ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું હોય તો તમારે 12 સિલેક્ટ કરવાનું રહેશે, અને તમે D2Dમાં લીધું હોય તમારે ડિપ્લોમા સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે તમારી જે લાસ્ટ એજ્યુકેશન છે લાસ્ટ માર્કશીટ મુજબ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમને બોર્ડ જોવા મળશે, તમે જે બોર્ડમાંથી પાસ કર્યું એ બોર્ડ તમે સિલેક્ટ કરશો. હું અહીંયા મેડિકલનું ભરી રહ્યો છું અને ગુજરાત બોર્ડમાંથી પાસ કર્યું છે એટલે ગુજરાત બોર્ડ સિલેક્ટ કરીશ. ત્યાર પછી તમે જે સ્ટ્રીમમાંથી, વિજ્ઞાન પ્રવાહમાંથી પાસ કર્યું હોય કે સામાન્ય પ્રવાહમાંથી પાસ કર્યું હોય તો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમે પાસિંગ યર, તમે ક્યાં વર્ષે પાસ કરેલું છે, તમારું લાસ્ટ જે એજ્યુકેશન તમે ધોરણ 12મું છે એ 2021માં પાસ કરેલું છે તો એના પર ક્લિક કરીશ. ત્યાર પછી એડમિશન યર, તમે ક્યાં વર્ષે એડમિશન લીધું છે એ અહીંયા ઓટોમેટિક જ તમને જોવા મળશે. ત્યાર પછી તમારે ધોરણ 12નો જે માર્કશીટનો જે સીટ નંબર છે એ તમે ફિલ કરશો, અથવા તમે D2Dમાં કે એડમિશન લીધું હોય તો તમે તમારો એનરોલમેન્ટ નંબર છે એ સિલેક્ટ કરશો, એટલે કે આમાં તમે ફિલ કરશો. ત્યાર પછી તમારી જે જન્મ તારીખ હશે અહીંયા કેલેન્ડર ઓપન થશે, અથવા તો મેન્યુઅલી પણ તમે જન્મ તારીખ છે તે ફિલ કરી શકો છો. ત્યાર પછી તમારી જે લાસ્ટ માર્કશીટ હોય, ઉદાહરણ તરીકે તમે મેડિકલ એન્જિનિયરિંગમાં લીધું હોય અથવા તમે D2Dમાં લીધું હોય તો તમે ડિપ્લોમા ઇન માર્કશીટ મુજબ, અથવા તો તમે કોઈ મેડિકલ એન્જિનિયરિંગમાં લીધું હોય તો તમારે ધોરણ 12ની માર્કશીટ મુજબ નામ ફિલ કરવાનું રહેશે. ત્યાર પછી તમારો જે વેલિડ મોબાઈલ નંબર હોય એ અહીંયા તમારે ફિલ કરવાનો છે. તમારો જે પણ પાસવર્ડ છે એ તમને મોબાઈલમાં સેન્ડ કરવામાં આવશે, એટલે તમારો વેલિડ મોબાઈલ નંબર હોય એ જ અહીંયા ફિલ કરો. ત્યાર પછી તમે જે લાસ્ટ માર્કશીટ હોય તમારી જે એજ્યુકેશન એ મુજબ તમારે કેટલા ટકાવારી છે એ ટકાવારી તમારે કાઢીને આમાં ફિલ કરી દેવાની છે, એ ફરજિયાત છે. ત્યાર પછી જે તમારે ધોરણ 12ની માર્કશીટ મુજબ એટલે કે અથવા તમારે લાસ્ટ માર્કશીટ મુજબ જે તમારે પર્સન્ટાઇલ હોય એ તમારે આમાં ફિલ કરી લેવાના છે. ત્યાર પછી નીચે તમને જેન્ડર જોવા મળશે, પછી મેલ છો કે ફિમેલ છો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારે જે વેલિડ ઇમેલ આઈડી હશે એ વેલિડ ઇમેલ આઈડી તમારે અહીંયા ફિલ કરી લેવાની છે. અને ત્યાર પછી નીચે તમને કેટેગરી જોવા મળશે, એમાંથી તમે જનરલમાં હોય, SC BC SC ST તમે જેમાં આવતા હોય એ તમે સિલેક્ટ કરશો. ત્યાર પછી તમારો સંપૂર્ણ જે પૂરેપૂરો એડ્રેસ છે તમારા ડોક્યુમેન્ટ મુજબ એ અહીંયા ફિલ કરશો. ત્યાર પછી તમારો વેલિડ આધાર કાર્ડ નંબર છે એ અહીંયા ફિલ કરવાનો છે. તમારો આધાર કાર્ડ નંબર છે એ અહીંયા ફિલ કરવો ફરજિયાત છે. ત્યાર પછી તમારા આધાર કાર્ડ મુજબ તમારું જે નામ છે એ અહીંયા ફિલ કરવાનું છે. એ કર્યા પછી તમે અહીંયા જે ડિક્લેરેશન છે એના પર તમારે ક્લિક કરવાનું છે, અને ત્યાર પછી નીચે જે સેવનું બટન છે એના પર તમારે ઓકે કરવાનું છે. ઓકે કરશો એટલે તમારા મોબાઈલમાં એક પાસવર્ડ છે તે મોકલી દેવામાં આવશે. પાસવર્ડ મોકલી દેવામાં આવશે ત્યાર પછી ફરીથી તમે વેબસાઇટમાં આવી અને ન્યૂ એપ્લિકેશન પર ઓકે કરશો અને ફરીથી આ લોગિનના પેજમાં તમે આવી જશો. તો હવે અહીંયા તમારે જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ નાખી અને ત્યાર પછી તમારે લોગિન કરવાનું છે. અહીંયા ઓલરેડી તમને મોબાઈલમાં
તમને પાસવર્ડ મળી ગયો હશે તો અહીંયા તમારે શીટ નંબર પાસવર્ડ અને કેપ્ચા નાખીને ત્યાર પછી લોગિન છે તે કરવાનું છે. સક્સેસફુલી લોગિન થઈ જશે એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ તમને લોકોને જોવા મળશે. અહીંયા ગ્રુપ ઇન્ફો, કેન્ડિડેટ ઇન્ફો, એડમિશન ઇન્ફો, સ્કેન ડોક્યુમેન્ટ, લોક એપ્લિકેશન અને પ્રિન્ટ રિસિપ્ટ, એ તમારે 6 સ્ટેપ છે તે પૂરા કરવાના છે. અહીંયા તમે જે રજિસ્ટ્રેશન કર્યું હશે એની બેઝિક માહિતી છે એ તમને જોવા મળશે. હવે આ ઉપર તમે જોઈ શકો છો, અહીંયા જે નીચેનો ઓપ્શન છે તમને ઉપર પણ જોવા મળશે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે તમામ પ્રોસેસ એ કરવાની રહેશે. તો પેલું જે ગ્રુપ ઇન્ફો જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે તમારે જે અહીંયા જે 7 કેટેગરી જોવા મળી છે, મેં ઓલરેડી એના પર માહિતીનો વિડીયો બનાવેલો છે, એ તમે ના જોયો તો જોઈ લેજો. એ 7 કેટેગરીમાંથી તમે કઈ કેટેગરીમાં આવશો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો ઓલરેડી જે મેં માહિતીનો વિડીયો બનાવેલો છે એમાં મેં PDF પ્રોવાઈડ કરેલી છે કે એવા 50 તાલુકાઓ છે કે જેમાં શૈક્ષણિક દર બહુ જ ઓછો છે. તો એ તાલુકાઓમાં જો તમારું નામ હોય તો તમારે પહેલી કેટેગરી છે સિલેક્ટ કરવાની રહેશે. જો પહેલી કેટેગરી તમે સિલેક્ટ કરશો તો નીચે તમારા તાલુકા ઓપન થશે, એમાંથી તમે કયા તાલુકામાંથી આવો છો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમે નીચે આવશો તો એ તમને બીજી કેટેગરી જોવા મળશે કે તમારા માતા કે પિતા કોઈ પણ વિકલાંગ થયા હોય, કાયમી અથવા તો માર્યા ગયા હોય, કોઈ પણ જે કેન્દ્રીય રાજ્ય કે પોલીસ દળો કે ગુજરાત પોલીસ દળના જવાનોના સંતાનો હોય તો એ બીજા નંબરનો ઓપ્શન છે તે સિલેક્ટ કરશે. ત્યાર પછી જે લોકો શ્રમિક કાર્ડ ધરાવતા હોય અને એ લોકો ધોરણ 12 પછીના કોઈ પણ પ્રવેશમાં એડમિશન લેતા હોય તો એ લોકોને જે શ્રમિક કાર્ડના જે બાળકોએ કાર્ડ નંબર અને કઈ તારીખે કાર્ડ કઢાવેલું છે એની ડિટેલ ફિલ કરવાની રહેશે. હવે આમાંથી તમારી જે કોઈ પણ એક કેટેગરી છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. જો વિદ્યાર્થીના કોઈના માતા પિતા વિકલાંગતા ધરાવતા હોય અથવા તો વિદ્યાર્થી પોતે વિકલાંગતા ધરાવતો હોય તો આ 4 નંબરનો ઓપ્શન છે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જો વિધવાના સંતાનો હોય તો 5 નંબરનું ઓપ્શન છે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જો તમે અનાથ હોય, તમારા માતા પિતા ના હોય તો તમારે 6 નંબરનું ઓપ્શન છે સિલેક્ટ કરવાનું રહેશે. અને જો તમારા માતા ડિવોર્સ થયેલા હોય એટલે કે ત્યક્તા હોય તો તમારે 7 નંબરનો ઓપ્શન છે સિલેક્ટ કરવાનું રહેશે. તો હવે આમાંથી 7 કેટેગરીનો ઓલરેડી માહિતીનો વિડીયો બનાવેલો છે, એમાંથી તમે જે કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે. આમાંથી તમારી જરૂરિયાત મુજબની કેટેગરી સિલેક્ટ કર્યા પછી નીચે તમને સેવનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે હવે કેન્ડિડેટ ઇન્ફો 2 નંબરનું પેજ છે તે ઓપન થઈ જશે. તો એના પર તમે ક્લિક કરશો તો હવે તમારે બેઝિક માહિતી છે તે ફિલ કરવાની રહેશે. તમારી જે લેફ્ટ સાઈડમાં તમે જેવી રીતે MYSY નું ફોર્મ ભર્યું એ મુજબ જ તમારે સંપૂર્ણ માહિતી ફિલ કરવાની રહેશે. તમે રજિસ્ટ્રેશન વખતે બેઝિક માહિતી ફિલ કરી એ અહીંયા તમને જોવા મળશે. હવે અહીંયા જે ડિક્લેરેશન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા રાઈટ સાઈડમાં તમને ઓપ્શન જોવા મળશે જ્યાં તમારા માતા પિતાની માહિતી તમારે ફિલ કરવાની છે. તો સૌપ્રથમ તમે આ પિતાનું નામ પૂરેપૂરું ફિલ કરશો, તમારી માર્કશીટ મુજબ હોય એ મુજબ. ત્યાર પછી અહીંયા તમારા પિતાનો વ્યવસાય છે એ તમારે ફિલ કરવાનું છે. ત્યાર પછી તમારા જે પિતા હોય એનો પાનકાર્ડ નંબર છે એ અહીંયા ફિલ કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારા પિતાની જે વાર્ષિક આવક થાય છે એ અહીંયા તમારે ફિલ કરવાની છે. ત્યાર પછી તમારે જે માતાનું નામ હશે એ અહીંયા તમે ફિલ કરશો. તમારા માતાનો જે વ્યવસાય છે એ અહીંયા તમારે ફિલ કરવાની છે. અને ત્યાર પછી તમારે જે માતાનો પાનકાર્ડ નંબર છે એ અહીંયા ફિલ કરવાનો છે. ત્યાર પછી તમારી જે માતાની વાર્ષિક આવક હોય એ અહીંયા તમારે ફિલ કરવાની છે. તમારે જે બીજી કોઈ પણ વાર્ષિક ઇન્કમ આવતી હોય તો એ તમારે અહીંયા ઓપ્શન છે એમાં સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી નીચે અહીંયા ટોટલ તમારી જે ઇન્કમ હશે અહીંયા તમને ઓટોમેટિક જ જોવા મળશે. ત્યાર પછી અહીંયા ડુ યુ વોન્ટ ટુ અપલોડ યોર પેરેન્ટ્સ ઇન્કમ ટેક્સ રિટર્ન, એટલે તમે જો ITRC અપલોડ કરવા માગો છો, મતલબ તમારે 2.5 લાખથી ઉપર તમારે ઇન્કમ હોય તો તમારે લોકોને ફરજિયાત એ અપલોડ કરવું પડશે. તો જો તમે અપલોડ કરતા હોય તો યસ કરશો અને ના કરતા હોય તો નો રહેવા દેશો. ત્યાર પછી અહીંયા લેફ્ટ સાઈડમાં નીચે હવે તમારે રેસિડેન્ટ એડ્રેસની માહિતી ફિલ કરવાની છે. તો અહીંયા તમારું જે સંપૂર્ણ એડ્રેસ હોય તમારા ડોક્યુમેન્ટ મુજબ એ પૂરેપૂરું ફિલ કરશો. ડિસ્ટ્રિક્ટ પર ઓકે કરશો. ગુજરાતના તમામ જિલ્લા ખુલશે એમાંથી તમારો જિલ્લો સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારા જિલ્લા મુજબ તમારા તમામ તાલુકા ખુલશે એમાંથી તમારો તાલુકો સિલેક્ટ કરી લેશો. તાલુકા ઓપન થયા પછી નીચે ઓટોમેટિક તમારા જે વિલેજ ગામના નામ હશે તમામ ગામના નામ ખુલશે. તમારું જે ગામ હશે એ સિલેક્ટ કરી લેશો. તમારો વેલિડ પિનકોડ નંબર ફિલ કરી દેશો. તમારો જે મોબાઈલ નંબર હશે એ ઓટોમેટિક જ જોવા મળશે જે રજિસ્ટ્રેશન સમયે નાખ્યો હશે. અને જે વેલિડ ઇમેલ આઈડી હશે એ તમારે ફિલ કરી દેવાનું છે. ત્યાર પછી રાઈટ સાઈડમાં અહીંયા તમારે જે બેંક અકાઉન્ટની ડિટેલ છે ફિલ કરવાની છે એ તમારે વ્યવસ્થિત સમજી વિચારીને કરવાની છે, કારણ કે સ્કોલરશિપ ડાયરેક્ટ તમને DBT સિસ્ટમ દ્વારા બેંક અકાઉન્ટમાં આવશે. તો સૌપ્રથમ અહીંયા સ્ટેટ ગુજરાત જોવા મળશે. તમામ જિલ્લા ખુલશે એમાંથી તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. તમારે જે બેંકનું નામ છે એ પૂરેપૂરું ફિલ કરવાનું છે. અહીંયા તમારે જે બેંકની બ્રાન્ચ કઈ છે એ તમારે અહીંયા નામ ફિલ કરવાનું છે. તમારે બેંકનો જે IFSC કોડ છે એ અહીંયા ફિલ કરવાનો છે. ફરીથી તમારે બેંકનો IFSC કોડ કન્ફર્મ કરવા માટે ફરીથી ફિલ કરવાનો છે. ત્યાર પછી તમારા બેંકના જે અકાઉન્ટ નંબર છે એ ફિલ કરવાનો છે અને એ પણ તમારે ફરીથી કન્ફર્મ કરવાનો છે. એ કર્યા પછી નીચે અહીંયા તમને અપડેટનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અપડેટ પર ઓકે કર્યા પછી યોર એપ્લિકેશન હેઝ બીન સક્સેસફુલી અપડેટેડ એવો ઓપ્શન તમને જોવા મળશે. હવે આ પહેલું અને બીજું ઓપ્શન છે ઓકે થઈ ગયું છે. હવે તમારે એડમિશન ઇન્ફો છે 3 નંબરનો ઓપ્શન, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે એજ્યુકેશન ડિટેલ છે ફિલ કરવાની છે.
હવે એજ્યુકેશન ઇન્ફોર્મેશનમાં તમારે અહીંયા સ્કૂલનું નામ ફિલ કરવાનું છે, જે તમે ધોરણ 12 પાસ કર્યું હોય ત્યાર પછી તમારે સ્કૂલનું પૂરેપૂરું એડ્રેસ ફિલ કરવાનું છે. એડ્રેસ ફિલ કર્યા પછી નીચે તમારે જે સ્કૂલ પાસ કર્યું એનો જિલ્લો પસંદ કરવાનો છે. પછી જો તમે કોઈ તાલુકામાંથી કર્યું હોય અથવા તો ગ્રામ્યમાંથી કર્યું તો એ સિલેક્ટ કરવાનું છે. તમારે અર્બનમાંથી કર્યું હોય અથવા તમે રૂરલમાંથી કર્યું હોય તમારી જરૂરિયાત મુજબ તમે તમારે જે સ્કૂલની માહિતી છે એ ફિલ કરી લેજો. ત્યાર પછી રાઇટ સાઇડમાં તમે જે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે અથવા તમે ડિપ્લોમા પાસ કર્યું હોય તો તમારી માહિતી અહીં ઓટોમેટિક સ્કૂલ છે તો તમે ક્યારે પરીક્ષા પાસ કરેલી છે એનો મહિનો સિલેક્ટ કરવાનો છે. તમારે ટોટલ સબ્જેક્ટના પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ અહીંયા તમને જોવા મળશે. જો એને લગતો કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો તમારે આમાં જે CMMSની જે ઈમેલ આઈડી જોઈ શકો છો એમાં તમારે કોન્ટેક કરવાનો રહેશે. ત્યાર પછી અહીંયા નીચે એડમિશન ડિટેલમાં એક માહિતી ખાસ વાંચો કે પ્રવેશ સંબંધિત માહિતી ભરતા પહેલાં ઉમેદવારનો પ્રવેશ આખરી થયેલો હોવો જોઈએ, એટલે કે તમારો ફાઇનલ એડમિશન થયેલો હોવું જોઈએ. તમારે મેડિકલ પેરામેડિકલમાં જે રીતે રાઉન્ડ ચાલુ હોય એ અને તમે કોલેજ અપગ્રેડ કરતા હોય તો તમે ફોર્મ ફિલ ના કરી શકો. જ્યારે તમારો ફાઇનલ એડમિશન થાય ત્યારે જ તમે ફોર્મ છે તે ભરી શકશો, કારણ કે ઓનલાઈન અરજી લોક થયા પછી કોઈપણ જે આમાં અપડેટ છે એમાં તમે સુધારો કરી શકતા નથી. તો સૌપ્રથમ અહીંયા તમારે યુનિવર્સિટી જોવા મળશે, એમાંથી તમામ યુનિવર્સિટી ગુજરાતની આવશે. એમાંથી તમારી યુનિવર્સિટી તમે સિલેક્ટ કરી લેશો. નેમ ઓફ ધ પ્રોગ્રામ તમે ક્યાં કોર્સમાં એડમિશન લીધું છે એ સિલેક્ટ કરી લેશો. પછી નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ તમે કઈ કોલેજમાં એડમિશન લીધું છે એ તમે સિલેક્ટ કરી લેશો. અને ત્યાર પછી નીચે તમે કઈ બ્રાન્ચમાં એડમિશન લીધું છે એ તમે સિલેક્ટ કરી લેશો. એ તમારે જે કોર્સમાં તમે એડમિશન લીધું હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે તમે સરકારી છે, ગ્રાન્ટેડ છે કે સેલ્ફ ફાઇનાન્સ છે એ તમારે તમારે જેમાં એડમિશન લીધું એ તમે સિલેક્ટ કરી લેશો. ઇન્સ્ટિટ્યૂટ એડ્રેસ તમારે જે કોલેજમાં એડમિશન લીધું એને પૂરેપૂરું એડ્રેસ તમને ખબર હોય એ ફિલ કરી નાખશો. ખબર ના હોય તો ગૂગલમાં કોલેજનું નામ સર્ચ કરશો એટલે એડ્રેસ પૂરેપૂરું આવી જશે. એ તમારે કોલેજનું પૂરેપૂરું એડ્રેસ તમારે ફિલ કરી દેવાનું છે. ત્યાર પછી તમારી કોલેજનો જિલ્લો સિલેક્ટ કરશો. ત્યાર પછી જો એનો સબ તાલુકો હોય તો તમે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. એ તમારે જે કોલેજમાં એડમિશન લીધું હોય એની માહિતી તમારી પાસે હોય એ રીતે તમારે ફિલ કરી દેવાની છે. ત્યાર પછી અહીંયા પિનકોડ નંબર ફિલ કરશો. ત્યાર પછી ડ્યુરેશન ઓફ પ્રોગ્રામ જોવા મળશે, એટલે કે તમારો કોર્સ એ કેટલા વર્ષનો છે તો એના પર તમે ક્લિક કરશો. 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ જેટલા વર્ષનો તમારો કોર્સ હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી અહીંયા તમે જો NRI કોટામાં એડમિશન લીધું હોય તો તમે યસ કરવાનું રહેશે, બાકી તમે નો સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી અહીંયા ખાસ ઓપ્શન સમજો કે યુ હેવ ટેકન એડમિશન ઓફ TFW અથવા ફ્રીશિપ કાર્ડ સીટ, એટલે તમે જે એડમિશન લીધું છે ફ્રીશિપ કાર્ડ ઉપર લીધેલું છે અથવા તો TFW અંતર્ગત લીધેલું છે. જો લીધેલું હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો. ત્યાર પછી અહીંયા તમને પૂછશે કે બીજી કોઈપણ સ્કોલરશિપમાં તમે એપ્લાય કરેલું છે, જો કરેલું હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો. ત્યાર પછી અહીંયા તમારી જે ટ્યુશન ફી હશે એ જોવા મળશે. બીજી કોઈપણ ફી હશે તો તમે બેઝિક પણ અહીંયા એટલે કે તમે મેન્યુઅલી પણ ફિલ કરી શકો છો. અને ટોટલ તમારી જે ફી થતી હશે એ અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી નીચે તમને સેવનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓપ્શન પૂછશે કે યોર એડમિશન ડિટેલ વિલ બી લોક્ડ એન્ડ યુ વિલ નોટ બી એબલ ટુ અપડેટ ઇટ, આર યુ શ્યોર. એટલે એકવાર તમારે લોક થઈ ગયા પછી તમે આમાં સુધારો છે તે કરી શકશો નહીં. તો તમારે સંપૂર્ણ માહિતી જોઈ લેવાની છે અને ત્યાર પછી તમારે લોક કરી દેવાનું છે. તો મેં ફક્ત તમને લોકોને સમજાવવા માટે જ અહીં સુધી ફોર્મ ભરેલું છે. હવે તમારે જેવું એડમિશન ઇન્ફોર્મેશન થઈ જાય ત્યાર પછી તમારા લોકોને સ્કેન ડોક્યુમેન્ટ પર તમે ઓકે કરશો એટલે ઓટોમેટિક તમારા ડોક્યુમેન્ટનો પેજ છે તે ખુલી જશે. તો જેવી રીતે મેં MYSYનો વિડીયો બનાવેલો છે અને એમાં જેવી રીતે એમાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે સેમ એ જ પ્રોસેસથી તમારે આમાં ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના છે. કારણ કે આમાં હું જો લોક એપ્લિકેશન કરી લઈ તો ત્યાર પછી હું સુધારો છે તે કરી શકીશ નહીં. એટલા માટે હવે સ્કેન ડોક્યુમેન્ટ તમે કરી લીધા પછી તમારે એપ્લિકેશન છે તે લોક કરવાની છે. એકવાર લોક થઈ ગયા પછી તમે કાંઈ પણ પ્રકારનો સુધારો છે તે કરી શકશો નહીં. એ કરી દીધા પછી અહીંયા તમને પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે અને ત્યાર પછી તમારે લોગઆઉટ થવું હોય તો લાસ્ટમાં તમને ઓપ્શન પણ જોવા મળશે. તો અમે મેં બંને ત્યાં સુધી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત પણ કાંઈ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો અવશ્ય તમે ઇન્સ્ટાગ્રામમાં SMS કરશો અથવા નીચે કોમેન્ટ પણ કરી શકો છો. અને ડોક્યુમેન્ટ અપલોડનો વિડીયો જોવા માટે તમે MYSYનો વિડીયો છે એ આરામથી જોઈ લેજો. તો આશા કરું કે આજનો વિડીયો તમને પસંદ આવે અને પસંદ આવે તો લાઈક કરવાનો ભૂલતા નહીં. લાઈક ઓર શેર ઠોક દીજો મહાકાલ કા છે તમારે લાઈક ઓર શેર ઠોક દીજે 5000 લોટે દિખ જાના ચાહીએ. ये 4000 के लिए मैं यहां पे नहीं खड़ा हूं.